गुजरात राज्य में आज थी कोरोना वैक्सीन ना रसीकरण प्रारंभ। राज्य पाटनगर गांधीनगर में अग्रज्ञ तंत्र बन्यू सज्ज। थोड़ी ज मिनिटों में रसीकरण महाअभियान शुरू थयू छे। भारत प्रधानमंत्री मोदी करावी रह्या छे महाअभियान की शुरुआत। देश में आज थी आशा ना उदय। आज की तारीख इतिहास में नोंधाशे। पहला तबक्का में 1 करोड़ लोगों ने लगावाशे रसी। राज्य में आज 3 लाख लोगों ने लगावाशे वैक्सीन। रसीकरण माटे देशभर में 3000 बूथ तैयार। राज्य में आज 161 जगह रसीकरण અને રસીકરણ શરૂ કરનાર ભારત 31મો આ દેશ બન્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો થયો છે। સીએમના કાર્યક્રમનો મીડિયાકર્મીઓ દ્વારા કરાયો બાયકોટ। પ્રેસ આયોજનમાં અવ્યવસ્થા સર્જાતા હોબાળો થયો હતો। પ્રેસ કોન્ફરન્સ છોડીને તમામ મીડિયા બહાર નીકળી ગયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે। એક તરફ આજે સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મીડિયાકર્મીઓ દ્વારા બાયકોટ કરાયો છે। આ પ્રેસ આયોજનમાં અવ્યવસ્થા સર્જાઈ હતી, જેને લઈને આ હોબાળો સર્જાયો હતો, જેથી કરીને તમામ પ્રેસ કોન્ફરન્સ મીડિયાકર્મીઓ છોડીને બહાર નીકળી ગયા છે। આમ આજે કોરોના વેક્સિન લગાવવામાં આવશે અને રસીકરણ માટે દેશભરમાં તૈયાર બૂથો છે અને રસીકરણ શરૂ છે। રસીકરણમાં ભારત 31મો દેશ છે કે જે કોરોના વાયરસ જે છે તેની સામે રક્ષાત્મક માટે આ વેક્સિન લગાવવામાં આવી રહી છે। 2 જાતની વેક્સિન છે, જેમાં કોરોના વેક્સિન જે લગાવવામાં આવી રહી છે તે વેક્સિન પસંદગી તેમની ન હોય, પરંતુ સરકારના જે નિયમ મુજબ વેક્સિન લગાવવામાં આવશે। કઈ વેક્સિન કોને લગાવવી તે સરકાર નક્કી કરશે। આમ આજે રસીકરણ અભિયાન શરૂ થયું છે ગુજરાતભરમાં, અને સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વેગવતુ બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે, જ્યાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું, પરંતુ અવ્યવસ્થા સર્જાતા પ્રેસ કોન્ફરન્સ છોડીને મીડિયા બહાર નીકળી ગયા હતા। કલ્યાણ